નમસ્કાર. ગુજરાતમાં જે COVID-2019 છે એનું જે આખું સ્ટેટનું રિસ્પોન્સ આજની તારીખે જે વિગત છે આ પ્રમાણે છે. એટલે 25મી આપણે જેમ વાત કરી છે, હવે રોજ 5 વાગ્યા સુધીના 24 કલાકમાં સાંજે 5 વાગ્યે 5 PM to 5 PMની વિગત આપણે આપીએ છીએ. એ રીતે ગઈકાલ સાંજની સ્થિતિએ ગુજરાતમાં એટલે ટોટલ અને આજે પણ અત્યાર સુધી આપણે કહી શકીએ ટોટલ 3071 COVID-2019ના પોઝિટિવ કેસીસ આપણા 30 જિલ્લાઓ અને કોર્પોરેશન્સમાં આઈડેન્ટિફાય કર્યા છે. ગઈકાલે સુરેન્દ્રનગર વોઝ અ ન્યૂલી અફેક્ટેડ ડિસ્ટ્રિક્ટ અને એ રીતે ગઈકાલના પણ આપણે વિગત જોયા કે 256 જેટલા નવા કેસીસ, 17 જેટલા લોકો ડિસ્ચાર્જ થયા હતા અને 6 ડેથ્સ પણ થયા હતા. જે ક્લોઝડ કેસીસ કહીએ છીએ 415 હતા, એટલે એવા કેસીસ કે જેમાં કાં તો ડાયગ્નોસિસ થયા પછી ક્યોર અને ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે અને 133 ટોટલ એવા હતા કે જે ડેથ થયા છે. એક્ટિવ કેસીસ જે હાલ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે એવા 2656, એમાંથી 2626 સ્ટેબલ છે અને 30 જેટલા ક્રિટિકલ છે વેન્ટિલેટરમાં. આમાં ગ્રાફ આપણે જોઈએ તો ગ્રાફની અંદર કઈ રીતે આ બધા કેસીસ ઇન્ક્રીઝ થયા છે, ટોટલ કેસીસ અને જે સ્ટેબલ કેસીસ પણ આપણે જોઈએ તો સૌથી પહેલી લીટીમાં કુલ કેસીસ આવે છે, પછી નેક્સ્ટ જે લાઇન છે એની અંદર જે સ્ટેબલ કેસીસ છે આવે છે અને પછી આપણે નીચે જે ડિસ્ચાર્જ થયેલા કેસીસ અને છેલ્લે જે ડેથ થયા છે એની પણ વિગત આપી છે આ જ ગ્રાફમાં. નેક્સ્ટ, આ રીતે દૈનિક જે કેસીસ આવે છે એનું આ બાર ચાર્ટમાં આપણે ડેટા આપીએ છીએ અને ગઈકાલે 256 હતા. વચ્ચે જ્યારે આપણે હોટસ્પોટ્સ માટેનું ખૂબ ઘનિષ્ઠ ચેકિંગ હોટસ્પોટના વિસ્તારમાં અમદાવાદમાં કર્યું હતું ત્યારે પીકિંગ થયું હતું અમદાવાદમાં અને પછી હવે આપણે આખા રાજ્યભરમાં ટેસ્ટિંગ શરૂ કર્યું છે. આ રીતની વિગત છે. આપણે જો ગુજરાતના અંદર જે આ એપિડેમિકનું જે પ્રોગ્રેશન છે એટલે એનું આજે COVID-2019ની પ્રગતિ ગુજરાતની અંદર અત્યારે જે પ્રોગ્રેશન થઈ રહ્યું છે એને આપણી જ લગભગ સરખી વસ્તીવાળા દેશો ઇટલી, સ્પેન, ફ્રાન્સ સાથે પણ કરીએ કે જેની વસ્તી પણ આપણી સાથે થોડી કમ્પેર કરી શકાય એવી છે, તો આટલા જ દિવસમાં એટલે આપણા ત્યાં ગુજરાત અત્યારે 35મા દિવસે છે આ COVID-2019 શરૂ થયું ત્યારથી. આપણે વી આર ઓન ધ 35th ડે, એટલે આ 35 દિવસમાં ઇટલીમાં પણ જે દિવસથી શરૂ થયું ત્યારથી એમના 35મા દિવસ, સ્પેનમાં જોઈએ તો આપણે સ્પેનની અંદર 94,410 જેટલા કેસીસ હતા, ઇટલીમાં 80,536 કેસીસ હતા, ફ્રાન્સમાં 56,972 કેસ હતા. આની સરખામણીમાં ગુજરાતમાં 3,071 કેસીસ છે. એટલે આ પણ ઇટ ગોઝ ટુ શો દેટ ઘણા બધા પરિબળો, ઘણા બધા ફેક્ટર્સના લીધે આપણા ત્યાં લોકડાઉનની એક વાત છે, પછી પહેલેથી આપણે જે કન્ટેનમેન્ટ એક એક વિદેશથી જે લોકો આવ્યા એમને ખૂબ જ કડક રીતે આપણે હોમ ક્વોરન્ટીન, ફેસિલિટી ક્વોરન્ટીન, આઇસોલેશન આ બધી વસ્તુઓ જે કરી એના લીધે પણ કહી શકીએ કે એકંદરે ઇન્ડિયામાં અને ગુજરાતમાં પણ આ વસ્તુ જે રીતે બીજે બધા દેશોમાં થોડુંક વધારે સ્પ્રેડ થયું હતું એ નથી થયું. અલબત્ત આમાં બીજા પણ કારણો આનું યોગદાન આપી શકતા હશે. તજજ્ઞો એ પણ કહે છે કે આપણા ત્યાં દાખલા તરીકે BCG વેક્સિન બધાને આપવામાં આવી છે, આનું પણ એક હોઈ શકે, આ બધા અનુમાન છે. બીજું એ પણ કહે છે કે જે ટેમ્પરેચર આ બધા થોડાક વોર્મર કન્ટ્રીઝ છે અને કોલ્ડર કન્ટ્રીઝ છે એ રીતે ડિફરન્ટ રીઝન્સ છે, પણ ફેક્ટ એ છે કે આપણા ત્યાં કેસીસ આ રીતે બીજાની સરખામણીમાં આ રીતે છે. પણ કેસીસ ઓછા છે વધારે છે એની વગર, બહુ એની પરવા કર્યા વગર, વન થિંગ આપણે પહેલેથી જ ગુજરાત સરકારે એક ખૂબ સરસ પૂર્વ આયોજન કરી રાખ્યું હતું. ખૂબ અગત્યની વાત કે વર્સ્ટ કમ્સ વર્સ્ટ, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ઇનફેક્ટ આ બધી નંબર્સ વધવા માંડી આપણા પહેલા કેસ આવ્યાના વિધિન 4 or 5 ડેઝ, એમને એવું નક્કી કર્યું કે કદાચ આપણા ત્યાં પણ આપણે વી હેવ ટુ બી પ્રિપેર્ડ ફોર ધ વર્સ્ટ. આપણે ઈચ્છતા નથી કે બહુ વધારે પ્રમાણમાં લોકોને કંઈ મુશ્કેલી થાય અને આપણને હજી બિલકુલ વી આર હોપફુલ, આપણી આશા છે કે બહુ જ આ વિસ્ફોટક એક મેગ્નિટ્યુડ કે એક એવી એક પ્રમાણ ન લે, છતાં આપણે એક પ્રિપેરેડનેસ તો બિલકુલ જરૂર છે. માટે આપણે સૌથી પહેલાં નક્કી કર્યું હતું કે આપણી 4 COVID hospitals મેટ્રો સિટીઝમાં સૌથી પહેલાં કરીએ અને એની અંદર અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં પણ આ રીતે આપણે ટોટલ 4000 બેડ્સ
માટેની પણ એક વ્યવસ્થા કરી હતી શરૂઆતમાંથી જ. પછી ગવર્મેન્ટના જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ છે, 25 છે, એમાં પણ 2350 જેટલા બેડ્સ. અને એ જ રીતે પ્રાઇવેટ હોસ્પિટલ્સ, ઇન્કલુડિંગ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને એ રીતે જે આપણી મા વાત્સલ્ય યોજના છે, એ બધા હોસ્પિટલ્સમાં પણ જે લોકો આવે છે એમને પણ કલેક્ટર્સ અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ્સને નોટિફાય કરવા માટેની આપણે એક અગાઉ સંકલન કરીને આ એક કામગીરી કરી છે. એમાં પણ 31 જેટલી હોસ્પિટલ્સને આ રીતે નોટિફાય કરવામાં આવી છે. અને ધીઝ આર ઓલ ડેડિકેટેડ હોસ્પિટલ્સ, અથવા એવું પણ જે રીતે ભારત સરકારના એક્સક્લુઝિવ કોવિડ હોસ્પિટલના નોર્મ્સ છે એને બિલકુલ અનુસરીને, કે એની સેપરેટ એન્ટ્રી એક્ઝિટ હોય અને હોસ્પિટલમાં આ બધા ફ્લોર્સ એમાં બીજા નોર્મલ પેશન્ટ સાથે કોઈ મિક્સિંગ ન થાય એવી પ્રાવધાન કરવામાં આવી છે. એમ કરીને 61 હોસ્પિટલ્સ અને 10,500 જેટલા બેડ્સ છે. અને આ જ રીતે જે ડેડિકેટેડ કોવિડ ફેસિલિટીઝ છે, ટોટલ 150 છે, એની અંદર જે આપણે આમાં ડિસ્ટ્રિક્ટ ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ્સ, જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ નોટિફાઈડ કર્યા, આ બધું ફાઇનલ ટોટલ કરીએ તો ફેસિલિટીઝ 150 થાય છે. અને ટોટલ બેડ્સ જે અવેલેબલ છે 22,385, પણ એક્સપાન્ડ કરીને આટલી આપણી પાસે ક્ષમતા છે આ બધામાં, તો જરૂરી પડશે તો આટલું પણ આપણે એને એક્સપાન્ડ કરી શકશું. આનાથી પણ વધારે કરવા માટેની આપણે તૈયારી રાખી છે. અને એ જ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન, જેની પણ પૂર્વ તૈયારી છે એક શરૂઆતથી આપણે કરી, કે આજે વધારે આનું સંક્રમણ થાય, વધારે લોકો આનાથી ઇન્ફેક્ટ થાય, તો એના માટે જરૂરી દવા. અને એટલે અત્યારે વિશ્વની અંદર અલગ અલગ આમાં પોસિબિલિટીઝ કહેવામાં આવે છે. એક હાઇડ્રોક્સી ક્લોરોક્વિનનું પણ આઈસીએમઆરના પ્રોટોકોલમાં છે. શરૂઆતમાં આપણે બીજા પણ લાઇન્સ ઓફ ટ્રીટમેન્ટ્સ આપતા હતા, એ બધા જેના માટે જે જે દવા છે એ પણ આપણી પાસે કુલ પર્યાપ્ત માત્રામાં સ્ટોક ઉપલબ્ધ છે. સિમિલરલી N95 માસ્ક્સ, એ પણ આપણી પાસે વી હેવ ઇનફ સ્ટોક. PPE કિટ્સ, પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ, જે આખું એમાં અલગ અલગ પ્રકારના પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ હોય છે, પણ છેક જે કોવિડ વોર્ડની અંદર કામ કરે છે એમના માટે પણ એક આખી કિટ, હેડ ટુ ટો જે કવર કરે છે, એ બધી વસ્તુઓ પણ આપણી પાસે પર્યાપ્ત માત્રામાં અને બિલકુલ સેટિસ્ફેક્ટરી અને એક્સલન્ટ ક્વોલિટીની પણ આપણે એન્શ્યોર કરીને લીધી છે. ટ્રિપલ લેયર માસ્ક પણ 50 લાખ્સ જેટલા, 49,17,100 એટલે 49 લાખ ઉપરાંત આપણી પાસે આ વસ્તુ પણ ઉપલબ્ધ છે. વેન્ટિલેટર્સ પણ હવે આ બીમારીમાં વિશ્વભરમાં જોવા મળ્યું છે કે જે પેશન્ટ્સને છેલ્લે બહુ જ મુશ્કેલી પડતું હોય છે, ક્રિટિકલ પેશન્ટ્સ હોય, વેન્ટિલેટર્સની જરૂરત હોય છે, એના માટે પણ આપણા ત્યાં ગવર્મેન્ટ સિસ્ટમમાં પણ 1,061 જેટલા વેન્ટિલેટર્સ છે. 1,700 વેન્ટિલેટર્સ પ્રાઇવેટમાં છે. અને એ સિવાય પણ આપણે 1,000 જેટલા વધારાના વેન્ટિલેટર્સ માટે પણ બધી પ્રક્રિયા કરી છે, પરચેસ ઓર્ડર આપી છે. અને એ સિવાય આપણને જે દમણ વેન્ટિલેટર છે એ રાજકોટના જ એક ખૂબ સારા એક એમના પ્રયાસોથી, આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના ડાયરેક્ટ ઇન્ટરવેન્શન લીડરશીપથી આ એક વસ્તુ પણ ગુજરાતભરને અને આના લીધે દેશભરને, વિશ્વભરને પણ એક ફાયદો થશે, એ પણ આપણી એક ખાસ ઉપલબ્ધિ છે. અત્યાર સુધી મોર દેન 150-200 જેટલા પણ એમના જે વેન્ટિલેટર્સ આવવા માંડ્યા છે, અલગ અલગ હોસ્પિટલ્સમાં એને ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે, પણ હજી આપણે આટલી મોટી સંખ્યામાં એને યુઝ કરવાની એક પરિસ્થિતિ ઊભી નથી થઈ. એટલે આ થોડાક પિક્ચર્સ પણ છે, તમે બધા જોઈ શકો છો કે આપણા હોસ્પિટલ્સની અંદર, વોર્ડ્સની અંદર અને આ કોવિડ માટેની જે વ્યવસ્થા કરી છે, કઈ રીતે એકદમ ક્લીન વ્યવસ્થા છે. આ બધી ફેસિલિટીઝમાં આપણે જે નેશનલ NABH અને SABH અસેસમેન્ટ, સ્ટેટ અસેસમેન્ટ બોર્ડ કરીને જે હોય છે હેલ્થના, એના બધા પેરામીટર્સ મુજબ પણ આપણી ટીમ સતત, અમારી ક્વોલિટીની ટીમ, એમાં એક આર્મીના એક ઓફિસર પણ છે, મેડિકલ ડૉક્ટર છે, ડૉક્ટર કર્નલ સંજીવ. પછી એ જ રીતે અમારા ક્વોલિટીના મેઇન સ્ટેટ ક્વોલિટીના MO છે ડૉક્ટર કાર્તિક શાહ, અને એ જ રીતે ડૉક્ટર જયદીપ ગઢવી. આ બધા ખૂબ જ ટ્રેન્ડ NABH એક્રેડિટર્સ, એક્રેડિટેશનના એસેસર્સ છે. આ લોકો દેશભરમાં અલગ અલગ ફેસિલિટીઝના એક્રેડિટેશન માટે જાય છે. શરૂઆતથી જ આ ટીમ રોજે રોજ બેસીને વિડીયો કોલ્સથી ફિઝિકલી આ બધાના ટચમાં રહીને અહીંયા જે પ્રોટોકોલ્સ છે ક્લેન્લીનેસ માટે પણ સતત પ્રયાસ કરી રહી છે બધી જ હોસ્પિટલ્સમાં, જેથી કે ક્વોલિટીમાં પણ આપણે એન્શ્યોર કરી શકીએ કે કોઈ જેટલું બને એમાં પ્રોબ્લેમ્સ ન રહે. આપણી ટેસ્ટિંગ કેપેસિટીની વાત કરીએ તો આપણે જેમ જાણીએ છીએ
કે ઉત્તરોત્તર શરૂઆતમાં વીક ઝીરોમાં આપણી પાસે એક જ ફેસિલિટી હતું બીજે મેડિકલ. એ પહેલાં તો એનઆઈવી પુણેમાં મોકલતા હતા અને પછી ધીમે ધીમે આપણી ફેસિલિટીઝ ઇન્ક્રીઝ કરીને આજે 21 જેટલી ફેસિલિટીઝ, વિચ ઇન્કલુડ્સ પ્રાઇવેટ ફેસિલિટીઝ અને બીજી આપણી સેટેલાઇટ ફેસિલિટીઝ કે જે મેડિસિટીના કેમ્પસમાં છે, જેમ કે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IKDRC, પછી TBના જે ફેસિલિટીઝ છે એની અંદર આપણી પાસે CBNAT ફેસિલિટી છે, એને પણ ટેસ્ટિંગ માટે યુઝ કરી શકીએ એવી ભારત સરકારની આદેશ આવી છે. એટલે એ બધા મળીને 21 જેટલા ફેસિલિટીઝ છે અને ટેસ્ટિંગની કપાસિટી પણ 3770 તાજેતરમાં GMERS ગાંધીનગર અને GMERS વલસાડ બે મેડિકલ કોલેજીસને પણ આની ટેસ્ટિંગ માટેની મંજૂરી મળી છે. ક્વોરન્ટીન ફેસિલિટીઝમાં પણ આપણે જોઈએ છે, આમાં 36,730 જેટલા લોકો છે અને આમના માટે પણ જે પણ આયુષના ફેસિલિટીઝ, રોગ પ્રતિકારક શક્તિ માટે એ બધી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે હોમ ક્વોરન્ટીનમાં છે એમના માટે પણ વી હેવ જસ્ટ વેરી રિસન્ટલી આપણે એવું પણ એક પ્રકલ્પ કર્યું છે કે કોવિડ યોદ્ધા, એટલે એવા આપણે થોડાક વોરિયર્સ નક્કી કર્યા છે સમાજમાંથી. અને ફરી તમને બધાને અનુરોધ કરીએ, 104માં તમારામાંથી કોઈને કમ્યુનિટી આવી કામગીરી માટે વોલન્ટિયર કરવું હોય તો પણ તમારું નામ તમે ડિટેલ્સ આપી શકો છો. એ જ રીતે ત્યાં લોકલી પણ જે તે જિલ્લા કક્ષાએ પણ કલેક્ટર્સને કમિશનર્સને પણ યુ કેન કોન્ટેક્ટ એન્ડ વોલન્ટિયર યોર સેલ્ફ એઝ સમબડી હુ વોન્ટ્સ ટુ ડૂ ધીસ વર્ક. એટલે તમારામાંથી કોઈને આવી એક કોવિડ જે વિસ્તારોમાં છે એની અંદર મેસેજીસ સ્પ્રેડ કરવા માટે અથવા તો આ રીતે આયુષના જે મેસેજીસ છે એના માટે યોદ્ધા તરીકે કામ કરવું હોય તો પણ, અને આ અમદાવાદ ગ્રામ્યની અંદર ખૂબ જ સરસ રીતે ત્યાંના અમારા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર ડૉક્ટર અરુણ મહેશ એમને એક ખૂબ સારી વ્યવસ્થા કરી છે. એટલે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સમાં અલગ અલગ વિસ્તારોમાં ત્યાંના ઓફિસર્સ, આપણા DDOs, કલેક્ટર્સ અને કમિશનર્સ, બરોડામાં પણ ત્યાં ડૉક્ટર વિનોદ રાવ છે એમને પણ ત્યાંના લોકલ જે કમ્યુનિટી છે એમની સાથે ખૂબ સારી એન્ગેજમેન્ટ, સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ, એટલે લોકોના વર્તન, વિચાર અને વ્યવહારમાં પરિવર્તન લાવવા, કેમ કે આ કોવિડની લડાઈ મેઇનલી એના ઉપર છે. માત્ર દવા વગેરે લેવા માટેની આમાં આપણે જાણીએ છીએ કોઈ એવી નક્કર સોલિડ ટ્રીટમેન્ટ પણ નથી, પણ એક ચોક્કસ આમાં પ્રિવેન્ટિવ વસ્તુઓમાં જેટલું આપણા લાઇફસ્ટાઇલમાં બધું વણી લઈએ, અપનાવીએ, એટલું આપણા ત્યાં સંક્રમણના પ્રમાણ અને એની જે ગતિ છે અને એની જે ઇન્ટેન્સિટી છે એના પર જરૂર આપણે બ્રેક મારી શકીએ. 104 હેલ્પલાઇનમાં પણ આ રીતે 55,000 જેટલા ફોન કોલ્સ આવ્યા છે અને હજી પણ વી આર હોપફુલ કે જેટલા પણ પ્રશ્નો આવશે અથવા જેટલા પણ સુઝાવ આવશે, આવર ટીમ, એમાં ખાસ એક શ્રી રાજેશ માંજુ સાહેબ અમારા સિનિયર ઓફિસર છે જે આનું આખું સંચાલન કરી રહ્યા છે. અને એ રીતે 1100 હેલ્પલાઇન, 1100 હેલ્પલાઇન, એના માટે પણ આપણા ત્યાં એક ખાસ મેન્ટલ હેલ્થના નિષ્ણાત છે જેમણે ખૂબ સુંદર કામ કર્યું છે, ડૉક્ટર અજય ચૌહાણ. એમની ઓવરઓલ કોઓર્ડિનેશનમાં, લીડરશિપમાં આ 1100 જે હેલ્પલાઇન છે એમાં સાયકિયાટ્રિસ્ટ, ક્લિનિકલ સાયકિયાટ્રિસ્ટ પણ છે, સાયકોલોજિસ્ટ ઉપલબ્ધ છે, ફિઝિશિયન્સ છે, બીજા ડૉક્ટર્સ પણ 24/7 ઉપલબ્ધ છે. અને એ આ રીતે ઘણા બધા લોકો જે આઇસોલેશનમાં છે, આ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબની ખાસ આઈડિયાથી એમને આવા લોકો સાથે વાત કરી હતી અને એમને ખાસ કહ્યું હતું કે કેન વી હેવ અ ડેડિકેટેડ હેલ્પલાઇન ફોર પીપલ ઇન આઇસોલેશન વોર્ડ્સ, પીપલ ઇન ક્વોરન્ટીન ફેસિલિટીઝ. અને એ જ રીતે અમારા માનનીય ડેપ્યુટી CM સાહેબ શ્રી નીતિન પટેલ સાહેબની પણ જે આદેશ હતી એ મુજબ આ હેલ્પલાઇન શરૂ કરી છે. થેન્ક યુ, નમસ્કાર.